दसवीं धर्म भावनाना मंगल चरण का पहला श्लोक हुआ। उत्तम बीज अपने भेट आते क्या संसार में अपने निरीक्षण करशो अपने गम्य त्या बैठा रहो अपने गम्य की प्रवृत्ति करता हशो व्यापार करता हशो परिवार ने संभालता हशो देरास्तर वगैरह की कोई धर्म के क्षेत्र की प्रवृत्ति में हशो निरीक्षण करिए तो खबर पड़े कि आप चित्त जी से ये तो मात्र मोटे भागे क्या आहार क्या भय क्या मैथुन क्या वैद्य ये चार संज्ञा में रोकाय लगभग कारण कि एक बात नक्की है जे चित्त में आवे छे ये जीवन में आवे छे અત્યારે આપણું જીવન જે કઈ છે એ આપણા ચિત્તનો પ્રતિબિંબ છે। શાસ્ત્રો ત્યાં સુધી સાક્ષી કરે અસંખ્ય વર્ષો સુધી ચારિત્ર પાળ્યું કાયા અને જે રજોગરણ આવે ઓગો એનો ઢગ ભેગો કરીએ તો મેરુ પર્વતથી આપણા ચિત્તમાં પ્રતિબિંબ કેવળ સંસારનું છે માટે આપણું અત્યારનું જીવન એનું સ્વરૂપ છે। અને એટલે વિનય મહારાજે ગ્રંથના ઉત્તરાર્ધમાં છેલ્લા ચરણોમાં એક સુંદર મનોરથનું બીજ પાડ્યું છે કે હે ભગવાન તમે અમારા પ્રત્યેના કરુણા ભાવથી અમારા હિતને માટે અમારા કલ્યાણને માટે અમારા સુખને માટે અમારું દાંપત્ય જીવન એમાં પણ પવિત્રતાની ધર્મની સુગંધ આવે અમારો વ્યાપાર એમાં પ્રામાણિકતાની પરફ્યુમની સ્મેલ અમને અને આવનારને અનુભવાય અમારા આચારમાં અમારા વિચારમાં સુખ શાંતિ અને સંતોષના ઓળકાર આવે એના માટે ભગવાન તમે ચાર પ્રકારનો જે ધર્મ બતાવ્યો દાન શીલ તપ અને ભાવ એ ચારેય પ્રકારનો તમે જે બતાવેલો ધર્મ છે એ મારા ચિત્તમાં સદા રમતો રહો આ સમજી શકાય છે પ્રશ્ન પૂછું સંસારની વાત તો પાછું પર મૂકી આપણે ધર્મની યાદી બનાવતા હોય છે માય વિશ લિસ્ટ આ કોન્સેપ્ટ હોય છે ને વિશ લિસ્ટ હા વેબસાઇટ પર આપણને મળે ને વિશ લિસ્ટ આપણામાંથી ઘણાને એવો એક મનોરથ હોય કે મારે ભગવાનો બાકી છે મારે ઉદ્ધાન બાકી છે મારે અઠાઈ બાકી છે આવું હોય કે ન હોય મારે ક્રિયા સ્વરૂપનો ધર્મ બાકી છે એનું વિશ્લિષ્ટ હજી મળશે પણ મારું ચિત્ત આવું બને કદાચ વિશ્લિષ્ટ એમ નામ નહીં આવ્યું પ્રવૃત્તિગત ધર્મ સ્થૂલ છે જોઈ શકાય છે પણ વૃત્તિગત થતો ધર્મ એ સૂક્ષ્મ છે અને જાતે જ અનુભવી શકાય છે અને પ્રવૃત્તિગત થતો ધર્મ પ્રાણવાન ત્યારે જ બને કે વૃત્તિ એમાં એ સ્વરૂપની જોડાય અને વૃત્તિ એ સ્વરૂપની ન જોડાય
તે પ્રવૃત્તિગત ધર્મ સામાન્ય કર્મ નિર્જરા કરાવે, થોડા પુણ્ય બંધ કરાવે, પણ એનાથી વિશેષ ફળ ન આપી શકે. અહીંયા વિશ્લેષ મૂક્યું કે હે ભગવાન, મારા ચિત્તમાં એટલે આપણે ત્યાં દેવી જે મહારાજે શ્રાવકના ચિત્તનું વર્ણન કરતી વખતે શબ્દ વાપર્યા છે, જીવ ધાવ ખેલાવટ બાળ. આ ચાઇલ્ડ કેર હોય છે એની વાત કરી છે. સાચું કહું, એક બેન ચાઇલ્ડ કેર નું કામ કરે, 6 કલાકની એની પોતાની જોબ હોય. એ આપણા બાળકને રમાડશે, નવડાવશે, ધોડાવશે, જમાડશે, ઊંઘાડશે, બધું કરશે. જરૂરી છે કે ચિત્ત પણ એમાં હોય. હા, આપણું બાળક દેખાવમાં સુંદર હશે, કપડા સરસ હશે, અને બની શકે કે એના ઘરે નાનું એનું એક બાળ છે જેને મૂકીને આવી છે, તો એના ચિત્તની અંદર કયું બાળક હોય? પછી સંસારમાં જે કઈ કરવું પડે તે બધું જ કરીએ, પણ જે રીતે ચાઇલ્ડ કેર કોકના બાળકને સંભાળે એ રીતે. એટલે આપણી અંદર તો, આપણા ચિત્તની અંદર તો ભગવાને બતાવેલો ઉત્તમ એવો જે ધર્મ છે એવો રમ્યા કરતો હોય, એવો રમ્યા કરતો હોય, એવો રમ્યા કરતો હોય. અને એની સરસ મંગલ પ્રાર્થના એ કરી છે. હું આજે તમે બધાને બે રાજી જોઈ એક બહુ સ્પંદન સાથે પ્રાર્થના કરું છું, જે પ્રભુની કૃપાથી આપણને આ સ્વાધ્યાયની ક્ષણ મળી એના છેલ્લા ચરણમાં ઓર સાવધાન થઈ અને શું ગાંઠ બાંધી શકાય કે જે ગાંઠ જન્મ જન્મની ગાંઠને છોડનારી બને એના માટે સાવધાન થઈ. ન સાવધાન થશો તો જીતુભાઈ શું થશે ખબર? છેલ્લી તૈયારીમાં ફરી પાછું ચિત્ત વહીવટમાં એવું ડૂબી જશે. ગંગા સતી એમના જીવનની એક વાત યાદ કરી લીધો, એમની પંક્તિ મને યાદ આવી અને પંક્તિ બહુ અદભુત છે. વીજળીને ચમકારે મોતી કરોડીઓ બાંધવાય પછી તો ધબક અંધારો છે. વીજળીને ચમકારે મોતી પરોવીઓ બાંધવાય પછી તો ધબક અંધારો છે. આવી ક્ષણ મળે ત્યારે દોરો લઈને મોતી પરોવી દો, ફરી પછી તો જિંદગીમાં ધબક અંધારો છે. પછી તો એ જ જીવન, એની એ જ ઘટમાં, એ જ ઓફિસ, એ જ ઘર, એ જ ક્લાઇમેક્સ, એ જ વેધર, એ જ પહોંચાડો. આ પાંડાઈની વાત નીકળી, વૃત્તિ શું હોય શકે એની વાત કરો. સૌરાષ્ટ્રની અંદર પ્રાય કરીને અમરેલીની આસપાસનો એરિયા બરાબર ને, અમરેલીની આસપાસનો એરિયા આ પાંડાઈ ગંગા સદી અને એના એની સાથે જૂના સમયમાં એવું હતું કે કન્યા સાસરે જાય તો એની સાથે એકાદ સ્ત્રીને પણ સાથે મોકલી નાખે, અને જેથી એ રાજા રજવાડામાં કે બીજા બધામાં એને કંપની રહે, એને એનો પરિવાર રહે, આખો પરિવાર નવો, એરિયા નવો હોય, બીજું હોય, તે હોય. આ ગંગા સતીની સાથે પાંડવાઈ રહ્યા છે અને ગંગા સતી એના પતિ અધ્યાત્મમાં બીજો રસ નહી, પણ ગંગા સતીના કારણે અધ્યાત્મનો રસ પડ્યો અને સારા સાધક એમની ભૂમિકામાં થઈ ગયા. એક વખત પોતાના ગામના પાદરેથી આવતા
અને તે વખતે હાથમાં પાણી હતું થોડું, એટલે લોટો જેવો કઈ હશે, અને એ ગાય ઓલમોસ્ટ મરવા પડ્યું. એ ગાય ઓલમોસ્ટ મરવા પડેલી, એટલે મારા તમારા જેવો કોક જ્યાં ત્યાં ઉભો હશે એને એમ કહ્યું કે બહુ સખત ગણાવ છો, તો આ ગાયને જીવતી કરો ને. અને એમણે હાથમાં પાણી લીધું, એમણે જે કંઈ કેવું હશે કહ્યું અને ગાય પર પાણી છાંટ્યું. જે ઘટના બનવાની હશે, ગાય ખડક થતી ઊભી થઈ ગઈ અને દોડતી 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 જતી. આખા ગામમાં આ ઘટના, એટલી નાના ગામમાં આ સમાચારો એટલા વાયુમાં પ્રસરી ગયા કે પોતે ઘરે પહોંચે એ પહેલા તો આખા ગામમાં થયું કે બાપુએ ગાયને જીવતી કરી, બાપુએ ગાયને જીવતી કરી, બાપુએ ગાયને જીવતી કરી. અને સૂક્ષ્મતા શું છે એ વાત કરું છું. જેવા ઘરની ડેલીમાં એન્ટર થયા, ગંગા સતી પગ ધોવા માટે ઉભા છે, પગ ધોયા, ભણો પીરશું, અને પછી ગંગા સતીએ પ્રશ્ન કર્યો છે. ગાયને જીવતી કરી એ સમાચાર મળ્યા, સારું, પણ ગાય પ્રત્યેની કરુણાથી ગાયને જીવતી કરી કે અહંકારને ઠેસ પહોંચ્યો માટે જીવતી કરી? અમારું થઈ જાય. એમણે સવાલ કર્યો ને પોતાના પતિને કે ગાયને જીવતી કરી એ સમાચાર મળ્યા, સારું કર્યું, પણ ગાય પ્રત્યેની કરુણાથી ગાયને જીવતી કરી કે અહંકારને ઠેસ પહોંચી માટે જીવતી કરી? એમ કે છે
एक हाथ में दोरो तैयार रखो एक हाथ में मोती तैयार रखो आकाश में क्यारे क्यारे वीजली ना चमका अरे ये वीजली ना चमका है कितना हो शनि अरे ये शनि पक्का प्रकाश के अंदर जो दोरो तैयार हो जो मोती तैयार हो अरे इन्हें जो परो भी दूँ तो पची अंधारा हजार वर्ष सुधी ये मोती भवास મારા તમારા જીવનનો આ એવો એક ટુકડો હશે આ ચાર દિવસનો
કે જેમાં ભગવાનની વાણી સિવાય બીજું કોઈ ગીત કે બીજું કોઈ ગાન આ 37 કરોડ લોકોમાં આવ્યું નથી. નથી મોબાઈલ વાપરવો પડ્યો છે તો અનિવાર્ય કોઈ કારણસર તો વાપર્યો હોય, પણ ન ઇન્ટરનેટ, ન મોબાઈલ, ન જીઓગ્રાફી, ન કેમિસ્ટ્રી, ન બીજું કાંઈ, અને કેવળ અંદરની કેમિસ્ટ્રી શોધવાની બતાવણ થઈ હોય એવો ભગવાને આપેલો એક અમૂલ્ય જીવનનો ટુકડો સત્કૃપાથી આપણી વચ્ચે આવ્યો. અને હવે એની છેલ્લી ક્લાઇમેક્સ એક ક્ષણમાં જો પોતાના દોરામાં મોતી પરોવી દેવાનું થઈ ગયું તો જ્ઞાન જ્ઞાન અને ન કરી શક્યા તો 4 દિવસ પોલીસ સુશીની બહુ મજા આવી, બહુ સરસ સતી, બહુ સરસ હતી, તમરા બહુ સરસ હતા. અને શું ગીજાભાઈ ગાતા પણ શું હતું શું હતું હું તમને લખીને ખાતરીથી કહું છું, આપણો સંસાર એટલું મોડું ફાળીને બહાર રહ્યા જઈને લેટલો છે કે જેનો અહીંથી જઈશું ને આ રંગ કેટલો કેટલા દિવસો ટકશે ખબર નથી, પણ એ આપણને એના રંગમાં ક્ષણે ક્ષણ પાછા રંગ્યા વગર રહેશે નહીં અને આપણે રંગ્યા વગર રહેશું. જેટલી તમે તમારી જાત સાથે રહેવાની ઈચ્છા થાય
પણ આ ચાર દિવસની શિબિર દરમિયાન આ પ્રભુની વાણી સાંભળતા સાંભળતા તમને જે ઉત્તમ મનોરથ મનમાં આવ્યા હોય, આટલી ચીજો મારે મારા જીવનમાંથી દૂર કરવી છે એવો, અથવા આટલી ચીજો તો મારે જીવનમાં પામવી જ છે એવો કોઈ, અને એ તમે આમાં લખો. મારી ઈચ્છા છે આવતીકાલે વિનયજી મહારાજના આની પર હસ્તાક્ષર લેવાના. આજે રાત્રે લખો, જેટલો ટાઈમ મળે જેટલો. અને તમને કહું, સ્વાધ્યાયના આ આપણા અવસર સિવાયના સમયમાં ચોકમાં ધાંધરા ચડતા ઢાળ ઉતરતા તમે આનંદના અશ્રુથી જે એક એક જણ મળો છો, અને તે વખતે શરીર મારું શ્રમિત હોય પણ તમારો ભાવ એવો હોય કે આગળ ન વધી શકું, અને તમે જે ભાવથી તમારા મનોરથ તમારા પ્રશ્નોના માધ્યમથી જે પ્રગટ કરો છો, એ તમારી ઉત્તમતાને મેં આ ચાર દિવસમાં વારંવાર અનુભવી છે. માટે આ કહું છું કે આજે રાત્રે લખજો, ઇન્ડિવિઝ્યુઅલી ડાયરી, પોતાની નિશાની પણ કરી લેજો કે ક્યાંક ખોવાઈ ન જાય. નામ લખવું હોય તો ઓકે, બાકી પોતાના નામ જેટલા ઓછા લખવાની ટેવ પાડીએ એટલો વધારે કલ્યાણ. મેં શું કર્યું, નિશાની કરાય, અને જેને જે નિશાની કરવી મને વિનય મહારાજની સાર પ્રેસ પર ભરોસો. હા, વ્યવસ્થા આપણે ક્યાં કરવાની, આપણે તો અવસ્થાની ચિંતા કરીએ. કરી શકશો? કોણ કોણ કરશો? રાજુ ચોક્કસ થોડા ઘણા હાથ નાખીશ. કન્ફર્મ તો શું કરશો એ તમને કહ્યું. આવતીકાલે સવારે જે સ્વાધ્યાય માટે છેલ્લા ચરણમાં બેસશો, કારણ કે એક જ છે. હા, અત્યાર સુધી આ ચાર દિવસમાં આપણે મોતી ભેગા કર્યા, અને આજે અત્યારે આ દોરો લઈએ છીએ. દોરો એ બહુમાન છે, અને બહુમાન નો દોરો લઈ અને આવતીકાલે જયારે આ છેલ્લા ચરણમાં બેસીએ ને ત્યારે એને તમારી સાથે લઈને આપજો, અને વિનયજી મહારાજ નો એની પર દ્રષ્ટિ અને આશીર્વાદ પડે, અને પછી એ પોથીને તમારી હૃદયની ભૂમિકાની નજીક રાખજો. અંગતમાં અંગત દાગીના જ્યાં મૂકો છો એવી જગ્યાએ રાખજો, કારણ કે પેલા દાગીના તો બીજા જન્મમાં પણ મળશે, આ દાગીનો ખોવાઈ જશે તો આપણે સંસારમાં ખોવાઈ જઈશું. હા, આ દાગીનો ખોવાઈ જશે, જ્ઞાન ખોવાઈ જશે, તો આ 84 લાખ જીવાયોનીમાં ક્યાંય ખોવાઈ જઈશું, પતો પતો કાંઈ નહીં મળે. અને તેને સાચવજો, અને તમે જોજો વિનયજી મહારાજ ધીમે 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 કેટલા સ્નેહપૂર્વક આપણું ધ્રુવીકરણ કરતા 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 આપણને આપણા આનંદના દરવાજાઓ બતાવશે. કરી શકાશે? કરીએ બધા? એટલે રાત્રે, અત્યારે નહીં, કારણ કે અત્યારે છે ને થોડા કોન્શિયસ બની જઈએ આપણે. બાજુવાળું શું લખે છે? નીતિનભાઈ શું લખ્યું? નીતિનભાઈ દિનેશભાઈ ને પૂછે, દિનેશભાઈ તમે શું લખ્યું? અને એવા આવરણોની વચ્ચે આ આત્મનિરીક્ષણ નહીં કરો, બરાબર ને? હા, નિખાલસપણે બે દિશા હોય, ક્યાં આ દોષ મારો દૂર કરવો છે, ક્યાં આ ગુણ મારે મેળવવો છે. આ મનોરથ ટાઈમ લિમિટ, હું આમ કરીશ, હું આટલી નોકરવાળી કરીશ, હું આટલા આમ કરીશ, હું એ કોઈ તમે સ્પેસિફિક કહું છું. અહીં એમણે જે શબ્દ વાપર્યો છે, વર્ષો સદા તેનું જે ચિત્ત પદસદને, મારા ચિત્તની અંદર દાનશીલ તપ ભાવના રૂપી જે ભગવાને બતાવેલો ધર્મ છે એ સદા રમતો રહે, રમતો રહે, રમતો રહે, રે. અને આવું થશે ને પછી આપણે આખા એ નહીં હોઈશું, અને છતાં આખી આખા બદલાઈ જઈશું, અને એથી આનંદ છે.
એ ધર્મની ભાવના વખતે વિનયજી મહારાજ વિસ્તારથી આ વાતો કરે છે. હું અત્યારે ખાલી સમજી લઉં છું કે જીવનમાં આખી પ્રકૃતિની વ્યવસ્થા જોઈશું ત્યારે ધર્મ તત્વ શું છે સમજાશે. આ સૂર્ય એની માજા નથી મૂકતો અને માપસરની ગરમી છોડે છે. આ સમુદ્ર એની મર્યાદા નથી મૂકતો અને એમાં ને એમાં રમતો રહે છે.
તારા સાથે બોલીએ. છઠ્ઠી ઘટનામાં એક બહુ સુંદર એક માર્મિક ઇશારો આપ્યો કે હે ધર્મ, તારા જેવો બાંધવ, તારા જેવો ભાઈ અને તારા જેવો આવો સુંદર મજાનો સત્વારો મળ્યા પછી જે કોઈ તને છોડશે, જે તને છોડી દેશે અને જે ક્ષણી એવા સંસારના સામાન્ય જેનું શાશ્વત કોઈ મૂલ્ય જ નથી એવી ક્ષુલ્લક વાતોને ચિત્તમાં રાખશે અને ચિત્તમાંથી તને છોડશે, એ તો સંસારમાં ભમ્યા રહેશે, ભમતા રહેશે. મારે નથી ભમવું, જંગલ પણ મારા માટે શું બની જશે? મંગળ બની જશે. અને એટલે જ્યાં સુધી મોક્ષે ન જઈશે ત્યાં સુધી પણ તારા પ્રભાવે મને સંસારમાં પણ જે ઉત્તમ છે તું જ આપશે. સારું કુળ, સારા મા બાપ, સારો પરિવાર, સારી સામગ્રી કે જેના થકી હું તને સાધી શકું, મારી જીભાજીનો જીભ સારાથી મળે, પુણ્યથી મળી ને, મન સારાથી મળી, બુદ્ધિ સારાથી મળી, પુણ્યથી મળી ને. પુણ્ય મનુષ્ય ભવને અનુરૂપ પુણ્ય કર્યું તો મળ્યું ને. કેટલાય મનુષ્ય એવા છે કે ગર્ભમાં જ અકસ્માત પામી જાય છે અને જન્મ જ નથી લેતા. મેં તમે જન્મ લીધો યૌવન મળ્યું, પત્ની મળી, પતિ મળ્યો, પરિવાર મળ્યો, પુત્રો મળ્યા, આ બધી સામગ્રી મળી, એ પણ કોના પ્રભાવે? કોના પ્રભાવે? અંદરની શ્રદ્ધા કે આપણી બુદ્ધિ છે, આપણી હોશિયારી, આપણા પુરુષાર્થી. જો પુરુષાર્થી મળ્યું હોત તો આપણી નજર સામે એવા કેટલા માણસો છે જે આપણી સાથે જ ઓસ્ટ્રેલિયા આવ્યા છે, તમારી સાથે, અને અત્યારે એનું ઠેકાણો હજી કદાચ એટલું નહીં પડ્યું હોય. મહેનત સરખી જ કરી છે, ભલે કે નહીં. અને એટલે સરસ શબ્દ વાપર્યો છે, ધર્મ જે આપે
સોનાના અક્ષરે લખી નાખવા જેવી આ પંક્તિ ફરી પાછું બોલવાનું બંધ. આઠમી ગાથા. ધર્મ જે આપે
બાળક એને ગોળી પ્રેય ન હોય, દવા પીવડાવી, પણ શ્રેય હોય ને. એટલે માં જે દીકરો પોતાને ખૂબ ગમે છે ને, આપણે પણ કદાચ એવામાંથી પસાર થયા હશો, બે પગ લાંબા કરી આંટી મારી,
તો આને એ જ બંને શબ્દ નો પ્રયોગ કર્યો. ગુણ નું નામ પણ વિનય છે અને સદગુણ પણ નામ પણ છે અને એવું પણ છે. આપણને બંનેને ખબર પણ પડે કે રચના કોની છે અને છતાં એના દ્વારા ઇંગિત કરવાનો જે ભાવ છે એ ભાવ પણ આપી દીધો.
કે જે મહારાજ ધર્મનું આ સ્વરૂપ આપણી આગળ પ્રગટ કરીને આપણને એમ કહે છે, જે પહેલી ભાવનાથી શરૂ થયેલી આખી યાત્રાના છેલ્લા ચરણમાં વિનયજી મહારાજ આપણને પ્રેમથી એમ કહે છે, ભલે સંસાર નિત્ય હોય, ભલે સંસાર અસરળ હોય, પોતાને નિત્ય અને શાશ્વત અને સરળને માટે મજબૂત એવો ધર્મ એનું હું શરૂ કરી બતાવું છું. સાચું કે જો કોઈ પણ પિક્ચર એનું એન્ડિંગ સરસ હોય તો મજા આવે કે સ્ટાર્ટિંગ સરસ હોય તો જૂનો ફોટો નીકળે
প্রশ্ন আমাকে સભામાં એવા પણ કઈ શિબિરાર્થી બેઠા છે. લગભગ પહેલે દિવસે કદાચ એમ મને કહ્યું હતું કે ભગવાનની દેશના માલકોષમાં હોય છે તો આવનાર રાગોની વચ્ચે ક્યાં માલકોષ આવે ખરો. આવો એમને મને પહેલે દિવસે સવાલ કર્યો. એમને હું કહું છું મોકલ્યો આવી ગયો.
আর ভাবনা মাত্র এক অদ্ভুত খুঁড়ি ছিল। বিনয়জি মহারাজ কেছে কি তু শান্ত চিত্তে আর জগত নু যে শাশ্বত স্বরূপ ছে এনু ধ্যান কর, এনি চারণা কর। কারণ જેનું ધ્યાન ધરીએ એવા કહીએ છીએ, આપણે જે ક્ષણિક છે, આપણો જે દુનિયાનો નકશો છે એ તો એટલો બધો બદલાતો છે। ગઈકાલે જ્યાં નગર હતું ત્યાં આજે જંગલ હોય, આજે જંગલ છે ત્યાં નગર થઈ ગયું, એટલે જે પરિવર્તનશીલ છે એ જગતની માહિતી ઓછી હશે તો એક વખત ચાલશે, પણ આ જગત આખો અલોકાકાશ લોકાકાશ અનુત્તર દેવો આ વૈમાનિક દેવો આ જ્યોતિષ દેવો આ અઢી આ મેરુ પર્વત આખો છપ્પન અંતર દ્વીપ આ સાત લાખ ભરત આ વંશા સેલા વિઠ્ઠા આ બધી નરકો દમ્મા વંશા સેલા અંજના વિઠ્ઠા મઘા ભાગવતી આ બધી તે નરકની ભૂમિઓ અને આખો જે શાશ્વત લોકનું સ્વરૂપ છે સ્વરૂપ તો વારંવાર ચિંતન કરજે, વારંવાર ચિંતન કરજે। કેમ? જો શાશ્વત પદાર્થોનું ચિંતન થશે તો અંદર શાશ્વત ને જીવવાની તાકાત આવશે। અને બીજું હરખ અને શોકની હેડકી ઓછી થઈ જશે। જરા કઈ બને હરખ હરખ થઈ જઈએ, આઠે પહોળો આનંદ જેને અંદર થી આ તત્વ સમજાય એને કોઈ પણ સ્થિતિમાં અંદર આનંદ જ હોય એટલે હરખ અને શોક ની હેડકીઓ બંધ થાય। કેમ? તેમણે 5, 6, 7 ગાથા જે છે 115 માં બરાબર ત્યાં અત્યારે સિદ્ધા પહોંચે છે। કોઈ કસર ઓ સાવ
સંગમ થશે, સદગુણ નો સંગમ થશે, અને એ રીતે
એવી શિક્ષા આપે એવી રીતે મહારાજ. Oh,
સ્વર્ગે ઓછું છે. ચાર ચાર દિવસ સુધી પ્રભુએ આપણને બધાને આપણા જેવા બિલકુલ સાદા સંસારી માણસો જેને સવાર પડે અને જોબ સિવાય કે બિઝનેસ સિવાય કે દેખાય નહીં, અને જેને સાંજ પડે અને શાકભાજી કેટલી ખાવાની છે, કોણ બી અને શું કરવાનું છે, અને શાંતિથી ઊંઘ આવે, એટલી સાદી દુનિયામાં જીવનાર આપણને આત્મા પરમાત્મા લોક સ્વરૂપ અસરણ અન્યત્વ ક્રિયા નિર્જરા આશ્રમ સંવર વિચાર તો કરો. ત્રણ દિવસની યાત્રા દરમિયાનમાં કેટલા બધા અજાણ્યા પ્રદેશોમાં આપણને લઈ ગયા લઈ ગયા, સાચી કે ખોટી? અને છતાં અજાણું ન લાગ્યું એ એમની કરવા. અજાણી જગ્યાએ જઈએ અને છતાં અજાણ્યું ના લાગે એ એની કરુણા. અને મને હંમેશા એક વિચાર રહે, આવી પ્રીમિયમ ની ક્ષણ એને સાચવવાની કેટલીક રીત છે. જ્ઞાન કોઈ દિવસ પ્રભાવના રૂપમાં ન લેવું, મૂલ્ય ખર્ચી ને લેવું. યાદ છે ને કે જે વસ્તુનું મૂલ્ય ચૂકવ્યા વિના લઈએ એટલે એને સમજવાની અને સાચવવાની ક્ષમતા ઓછી થઈ જાય. જે ચીજની કિંમત ટિકિટ પોતે ન ખર્ચી હોય એ સીટની વેલ્યુ શું છે એ આપણને ન સમજાય. એ લોકો ધારક તો સંગતો એવો ગુણિયલ છે, અંડરલાઈન કરીને કહી દી કે મહેરબાની કરીને આવું નહીં કરતા, એમની ઉદારતા કરી એમની ઉત્તમતા કરી. બીજી વખતે મને યાદ છે કે તે તરફ બોલ્યા કે તમને મળ્યા તે પહેલા અમે તો કેટલાક દોડારો લઈ લીધા છે. પણ હું એક પણ દિવસ એનો અવસર સમય નહીં આપું. તમને યોગ્ય લાગે તો એક યોગ્ય જગ્યાએ નામ મૂકજો. આનો આશય સમજો, અનાદર કરવાનો આશય નથી. પણ આચાર્ય ભગવાન પ્રદ્યુમન શ્રી મહારાજે પણ વર્ષો પહેલા વારંવાર આ વાત મૂકેલી કે ધર્મના ક્ષેત્રમાં જેટલું અર્થનું પ્રાધાન્ય ઘટશે એટલી ધર્મ સમજવાની ક્ષમતા વધશે. જેટલું અર્થનું પ્રાધાન્ય ઘટશે એટલી ધર્મ પામવાની ક્ષમતા આપણી વધશે. એટલે મેં એમને કહ્યું કે આ તો આપણે આવી રીતે સરસ કરી શકાય. મને કે શું કરવું, પણ આટલો મોટો એમાઉન્ટ કઈ ખર્ચો થાય તો અમારે આયોજન શું કરવું. તે વખતે ભગવત કૃપાથી એક વિચાર આવ્યો, આજે તમારી આગળ આ છેલ્લા ચરણમાં આજના દિવસના છેલ્લા ચરણમાં આ ભાવ મૂકવો છે. તમે વિચારો અને તમે વિચાર્યા પછી તમને અંદરથી ઉગે તો તમે એનું એ પ્રમાણે આચરણ કરો છો. આ બહુ જ બેલેન્સની ઘટના છે. બેલેન્સ કેવી રીતે? અર્થ વગર ચાલવાનું નથી અને અર્થને આગળ કરવો નથી. સમજાય છે દિનેશભાઈ? અર્થને અર્થ વગર ચાલવાનું નથી. પાણીની બોટલ લાવશું તો પણ પૈસા લાગવાના છે. અને અર્થને આગળ કરવો નથી. આગળ કરવો નથી એટલે
એટલા માટે કે આટલી સુંદર જ્ઞાનની ધારા ચાલતી હોય ને, અને અત્યારે એક નક્કી કરી ટીક કરવી છે, તો તમે જો આખું એક કયું ક્લાઉડ આપણી વચ્ચે આવી જાય, કેવા નોર્મલ થઈ જઈએ, કેવું ઉડી જાય, અને તરત જ નજર આટલા 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 ડોલર, ના ના આવો અવસર નહીં મળે તમે લાભ સવાયા લેજો, અવસર આવા નહીં મળે તમે લાભ સવાયા લેજો. અને આમ સાદી ભાષામાં કહું તો પાત્રનો પાથરી પાથરીને બધા પાસે માંગવા અમદાવાદ નહીં લેતા. અને આનો આધાર એ છે કે તમે જોજો ભૂતકાળના જેટલા પણ તીર્થો પણ છે એ કોઈ સંગ્રહ નથી, વ્યક્તિગત છે. સારા કામ માટે પણ માંગવાની આદત જ નથી. સારા કામ માટે માંગવાની આદત નહોતી, કારણ માંગવાની આદતથી સત્વ તૂટે છે, અને સત્વ તૂટે તો ધર્મ પામવાની ક્ષમતા ઘટી જાય છે. વાત સમજાય છે? અને એટલે એક વિચાર એવો આવેલો, તમને પૂછું છું, તમને આ વિચાર ગમે કે મેં એમને તે વખતે એમ કહેલું કે આપણે આવી કંઈ પણ સિવિલ કે કંઈ પણ ગોઠવો, એ બધા પોતાના ખર્ચે આવે, બધા પોતાનું યોગદાન આપે. કારણ કે જ્ઞાન લેવું છે, જ્ઞાન લેવું છે એટલે વ્યવસ્થા જોઈશે, અહીં ઉતારો જોઈશે, રૂમ જોઈશે, ભોજનનું જોઈશે. પણ મેં કીધું એમાં આપણે કોઈ ફંડ નથી કરવો, એ રીત નથી ગમતી, એ પ્રભુના શાસનની રીત નથી લાગતી, તો શું કરી શકાય? તો એક વિચાર આવેલો કે એક ડબ્બો મૂકવામાં આવે, અને ત્યાં વિચાર એવો કીધેલો એક ડબ્બો મૂકવામાં આવે અને દરેક જણ પોતાના વિવેકથી નક્કી કરે કે આમાં મારે શું મૂકવું જોઈએ. તમે સમજો હું શું કહી રહ્યો છું? એક ઘરમાંથી 10 જણ આવે અને આપણે જેમ નક્કી કરીએ કે એક જણનો ખર્ચો 400 રૂપિયા સપોઝ છે, હું ઉદાહરણની વાત કરું છું, મને અર્થમાં કોઈ રસ પણ નથી અને મને અર્થમાં નિરર્થ જવાનો ભાવ પણ નથી, કોઈ ફંડ કરવું પણ નથી, કોઈ ફંડની આવશ્યકતા પણ નથી, હું બીજા અર્થમાં વાત કરું છું કે મારા મનમાં તે વખતે આવો ભાવ આવ્યો, મારે તમારી સાથે વહેંચવો છે, કે આપણે એવું નક્કી કરીએ સપોઝ કે ભાઈ 400 રૂપિયાનો ખર્ચો આવે છે કે 400 ડોલરનો ખર્ચો આવે છે, તો બની શકે કે કોકના ઘરના 5 જણ આવતા હોય અને 2000 ડોલર સમજો કે એને થાય તો એ માણસ અટકી જાય. તૈયારી ન હોય એ જ્ઞાનથી વંચિત રહી જાય, એટલે એવું કરવું નથી. પણ એવું ચોક્કસ કરી શકાય, અમે ભૂતકાળમાં આચાર્ય ભગવાન મિશ્રામાં આવા નાના નાના પ્રયોગો કર્યા છે, એના રિઝલ્ટ અમે અનુભવ્યા છે. કે દાખલા તરીકે આજનો દિવસ આવ્યો, અહીંયા એક ડબ્બો મૂક્યો, એ ડબ્બામાં હું નક્કી કરું કે મને આ 3 દિવસોમાં શું મળ્યું, મને આ જ્ઞાન મળ્યું, જે જ્ઞાનનું મૂલ્ય હું ક્યાંય આંકી નહીં શકું, કરોડો રૂપિયા આપ્યા પછી પણ આ જ્ઞાન એ મને ક્યાંથી મળી શકે. અને દુનિયામાં પ્રકૃતિનો નિયમ છે, પે ધ પ્રાઇસ, મૂલ્ય ચૂકવો, વસ્તુ પ્રાપ્ત થશે. જ્યારે મૂલ્ય નથી ચૂકવતા અને મફતમાં પ્રભાવના 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 એમાં જ્યારે ડૂબી જઈએ છીએ, ત્યારે એની ઊંડાઈ સમજવા માટે ટૂંકા પડી છે. હવે એ ડબ્બામાં કોકને મન થયું કે આ સભામાં એવા પણ કોઈક સાધનથી કરશે કે જેને 2000 ડોલર નથી ખર્ચવાના, પણ હું એકલો આવ્યો છું, હું 2000 ડોલર મૂકું તો પણ મને ઓછા લાગે છે, અને 2000 ડોલર મૂકી શકે. અને કોકને મન થયું કે 1 ડોલર મૂકી શકે, કોઈનું નામ નહીં બોલવાનું, કોણે કેટલા મૂક્યા તે નહીં કહેવાનું, કોણે કેટલા આપ્યા તે નહીં કરવાનું,
અને સામાન્ય રીતે બે કે ત્રણ જે સમજદાર આગળ વિવેક દ્વારા આધારિત હોય કે છેલ્લે ડબ્બો ચેક કરે કે સપોઝ આપણો ખર્ચો કેટલો થયો, કે 1,000 રૂપિયા ડબ્બામાં કેટલા આવ્યા, તો કે 800 રૂપિયા આવ્યા. સપોઝ કે આગળના બે કે ચાર જણ એટલા બેઠા હોય કે આપણા 200 મૂકી દો, 1,000 થઈ ગયો, હિસાબ પૂરો, કોઈ એનર્જી ખર્ચવા. કારણ એક બીજો નિયમ છે, ધર્મ એમ કે છે કે જે ગણી ગણીને આપે છે અને ગણેલું ગણેલું મળે છે, અને જે અગણિત આપે છે મને કેવા ખબર ને, સમજણપૂર્વક ગમે. નૈમોન જૈન સંઘે એમ લખ્યું કે આ પુસ્તક ભેટ. નૈમોન જૈન સંઘે ટોકન સ્વરૂપે અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ કે હવે 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 શું થાય, અર્લી બર્ડ પ્રીમિયમ સંકેત પહેલો પોતાના ઉદાર ઔદાર્ય ભર્યા વ્યવહારના કારણે આવી વ્યવસ્થા કરી. પોતાના ઘરમાં કદાચ આટલા સ્નેહથી જમ્યા હશે કે એની ખબર નથી, પણ 3 દિવસ આખો જણે એક પરિવાર હોય આપણો એવા ભાવથી ત્રણેય ટાઈમ વાપર્યો આ જગ્યા પર રહ્યા, આવા સુંદર ક્ષણો માણી. એટલે પછી મને આ વિચાર આવ્યા પછી મેં નીતિનભાઈ અને ટીમને આ વિચાર જણાવ્યો કે તમારા ખર્ચની કે અર્થની કોઈ બાબતમાં મને રસ જ નથી, પણ મને ઈચ્છા એવી કરી શિબિરમાં આવેલા બધાને જે મોમેન્ટે જ્ઞાન સમજાય અને જ્ઞાન લેવાની રીત સમજાય, તો એની વ્યવસ્થાની બાબતમાં પણ આવી ઊંડા રીતોની જો ટેવ પડે તો આવતીકાલે આને માટેની ક્ષમતા વધે. એટલે તમને વાંધો ન હોય તો આ વિચાર મારે મૂકવાનો ભાવ છે, અને હું એમને આખી ટીમને હું બહુમાનપૂર્વક પ્રણામ કરીને કહું છું, એક પણ મિનિટનો વિચાર વિના કેવળ આદરથી દીપકભાઈ તમને જે યોગ્ય લાગે તે બાકી અમે અમારો સારો કરી દઈશું. એક વિચાર એવો આવ્યો એટલે મેલબોર્ન થી મને એમણે એક પ્રશ્ન કર્યો વ્યવસ્થાકીય, અને પ્રશ્ન એ કર્યો કે દીપકભાઈ અમે તો કાળની દુનિયામાં જીવવા ડબ્બામાં કાળ કેવી રીતે રાખવો, બરાબર ને? અમે તો કાળની દુનિયામાં જીવનાર, અમે ડબ્બામાં કેવી રીતે રાખી શકીએ? મેં કીધું વ્યવસ્થા કેમ ગોઠવવી એ જુદો મુદ્દો છે, પણ આ વિચાર બેસે છે કે નહીં. વિચાર એ છે કે મારે જ્ઞાન લેવું હોય તો મારે મૂલ્ય ચૂકવવું જોઈએ. શું બોલે સાહેબ? બરાબર છે. હા, એક મિનિટ સેવ. અર્થની જરૂરિયાત તો એવા જ છે, પણ અર્થની પ્રધાનતા ન રહે, અને આપણે એટલા બધા વણિક માણસો છીએ, આપણો પણ અનુભવ છે. સાચું બોલ્યો, પરિશ્રમના દિવસોમાં પરિશ્રમની ઉજવણી તમે કરતા હશો, મને ખ્યાલ નથી, હું આવ્યો નથી, પણ એક જનરલ પૂછું, એક સાતી ભાવમાં ચૈત્ર શુદ્ધ ભાદર વર્ષો એકમના દિવસે શું વાંચન આવે? અનંતભાઈ શું વાંચન આવે? ભગવાન મહાવીરનું જન્મ વાંચન, બરાબર ને? અને લગભગ ભારતમાં તો છે, અહીંનું તમારું પણ તમને નહીં હશે, તે જન્મે જૈન હોય આખું વર્ષ પણ ન આવનાર હોય એ પણ વ્યક્તિ આ દિવસે લગભગ
Zen Center માં દેરાસર માં આવે આવા સાચી જે બોલી છે હા નરેવાળા કોઈ દિવસ ના આવનારો પણ તે દિવસે લગભગ આખો સંઘ કેટલો છે એનો અંદાજ સહજ મળે બરાબર એ દિવસનો આખો સ્કેનિંગ કરો તો એ દિવસનો કદાચ 80% સમય માત્ર આના અર્થ કલેક્શનની ગણતરીમાં જાય ખરો હા જો કોઈની ટીકા નથી કરવી કોઈ કરે છે તો આપણે પણ કરતા હોઈશું એક સંઘની વ્યવસ્થા એનો જુદો મુદ્દો છે પણ તમે હું કહું નવી પેઢીના ઢગલા બંધ યુવક અને યુવતીઓને આ દિવસે ધર્મના ક્ષેત્રમાં આવી અને ધર્મથી દૂર થતા હોય છે નથી એવા તો બહુ મેં કહેલા છે અને એમ કે આ તો કલેક્શન માત્ર કરો છો આ તો ઓક્શન કરો છો આવા શબ્દ પ્રયોગો વાપરે અને કદાચ વ્યવસ્થાની રીતે કરવું પણ પડે ચાલો અહીંયા જો બીજા આવા ઉત્તમ રસ્તાઓ શોધવામાં આવે અને ઉત્તમ રસ્તાઓ કેવી રીતે શોધાય હું શિકાગોમાં હતો શિકાગોની અંદર નીકળવાના દિવસે વિચાર આવ્યો એટલે મેં વાત મૂકી મેં એમને કહ્યું કે તમે અમેરિકામાં સોશિયલ સિક્યોરિટી ના પૈસા ભરો છો અમે ઓસ્ટ્રેલિયામાં ખરું એવું કઈ ખરું $30,000 હોય તો એ માણસ અમેરિકામાં $30,000 હોય શાંતિથી વ્યવસ્થિત જીવી શકે એનાથી ઓછી આવક હોય તો એ ટકવું એને મુશ્કેલ પડે મેં કીધું મેમ્બર કેટલા સંઘના મને કે 2500-3000 જેટલા મેમ્બર મેં કીધું મિનિમમ $30,000 વાર્ષિક જેની આવક છે એ માણસ સોશિયલ સિક્યુરિટીના પૈસા ભરીએ છે કેમ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું સેટ ન કરીએ કે આપણો સ્પિરિચ્યુઅલ સિક્યુરિટી ની ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય આપી આ સ્પિરિચ્યુઅલ સિક્યુરિટી છે કે આ દેરાસર છે તો આપણે ભેગા થઈએ છે આ મંદિર છે તો આપણું અસ્તિત્વ ધર્મનું ટકે છે આ મંદિર છે તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય છે તો મારી જે આવક હોય એનો એક ટકો આ તો જો જે કંઈ આંકડા બોલું જે કંઈ ટકો બોલું એ માત્ર ઉદાહરણ તરીકે સમજો મૂળ કન્સેપ્ટ સમજો એક ટકો વર્ષનો મારે આપવો જોઈએ એઝ એ ઋણ ચૂકવવા તરીકે ડોનેશન તરીકે નહીં સમજાય છે શું બોલું છું કે હું $30,000 કમાતો હોઉં તો વર્ષે $300 થાય ને એક ટકો એટલે તો $300 મારે સેન્ટરમાં મૂકવા જોઈએ કે આ સેન્ટરના કારણે અમારું સ્પિરિચ્યુઅલ એક બાઉન્ડિંગ બને છે અને ધીસ ઇઝ નોટ ડોનેશન હું આપનાર કોણ હું તો ઋણ ચૂકવું છું કે હું જૈન તરીકે અહીંયા છું તો આ દેરાસરના કારણે મને મળે છે 3000 મેમ્બર અને મિનિમમ નો રેશિયો થી આપણે ગણ્યું આવો કેટલી થાય કેટલી થાય બરાબર તે વહીવટદારો જે બેઠા હતા ને તમને કહું શિકાગોના સંઘની ઉત્તમતા કહું હજુ તમે હજુ વાત મૂકી અને ત્યાંને ત્યાં તરત જ એ લોકો 5 મિનિટ તો મને પણ ખબર ન પડી કે આ લોકો શું કહી રહ્યા છે નીકળવાના દિવસે એટલે ચોથના દિવસે સાંજે કદાચ પેલો કે મારા $5,000 પેલો કે મારા $10,000 પેલો કે મારા $6,000 એટલે મેં ના પાડી હું ના આછો તો તમે પછી જુદા ટ્રેકમાં જતા મારે કોઈ ફંડ નથી કરાવવું તમારી પાસે આપણી અંદર એક વિચાર આવવો જોઈએ કે ધર્મ તત્વમાં મારે આપવું એ મારી ડ્યુટી છે ડોનેશન નહીં અને આ વિચાર લઈને મને વિચાર આવ્યો કે કમસે કમ જે લોકો આપણે ધર્મમાં ધીમે ધીમે ડૂબ્યા છે ડૂબ્યા અંદર આવ્યા છે આવી કોશિશ કરીએ કે આપણા જીવનમાં સ્પિરિચ્યુઅલ સિક્યુરિટીના નામે અમુક પ્રકારની ડ્યુટી સ્વરૂપે આપો એટલે આ વિચારની વાત છેલ્લી સમાપનમાં લઈ લઉં એક વિચાર એવો આવ્યો એમણે મને કહ્યું કે અમને વાંધો નથી તમે જો આ વાત મૂકશો તો
એટલે મને વિચાર આવ્યો કે મારા સહિત આપણે બધાએ એમ વિચારવું જોઈએ કે આ જ્ઞાન જે મળ્યું છે એનું મૂલ્ય ચૂકવી શકાય એવું નથી એની સભાનતા સાથે. એટલા માટે એક વ્યવસ્થા એવી વિચારી કે કઈ જગ્યાએ આજે સાંજે સ્વાધ્યાય આપણો પૂર્ણ થાય પછી ખજાનજીભાઈ બરાબર ને એ બેસશે અને જેને જે કાર્ડ પોતાનું શ્વેત કરાવવું હોય કાર્ડની વ્યવસ્થા છે માટે અને જેને પોતાને કોક રોકડા લાવે છે એક ડોલર પણ મૂકતો છે મૂલ્ય સમજો તમે આપણે ત્યાં સરસ શબ્દ લખ્યા છે શક્તિ છતાં સિદ્ધ ચક્રજીની ઓળીમાં આ શબ્દો મળે છે સર યાદ આવે છે કે શક્તિ છતાં ઓછા દ્રવ્યથી જે કરે એ પરિણામ નવ પામે આવો શબ્દ મળે છે શક્તિ છતાં ઓછા દ્રવ્યથી જે કરે ઓછું દ્રવ્યનો અર્થ એક ડોલર કે અગિયાર ડોલર નથી મારી શક્તિ હોય સો ડોલરની અને હું 99 મૂકું તો પણ હું એનું ફળ ઓછું પામું અને એટલા માટે એક વ્યવસ્થાનો ભાવ આવ્યો છે જો તમને ગમે તો આજે અને કાલે બપોરે 10-11 વાગ્યા પહેલા જો અંદર થયું કે હું જે કઈ ભણું છું એ મારે મારા ખર્ચે મારા દ્રવ્યે અને મારી રીતે ભણવું છે અને જો મારું સામર્થ્ય હોય તો મારે એવું મૂકવું જોઈએ કે જેથી બીજા 5 જણ ભણે અને એનો લાભ મને મળે. સમજાય છે આ વાત? બેસે છે? કરી શકાય આ પ્રયોગ? કરી શકાય? કે ભાગ્ય જાદુ તે જ વખતે મને યાદ છે ત્યાં સુધી મેં ફોન પર એમને કહ્યું હતું આવું ન કરશો
જગ્યા ઉપર